बनासकांठा जिल्लाना लीसा तालुकाना શિવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન દરવાજા ન મૂકતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરીને નવી ભૂગર્ભ ગટરની યોજના લાવવામાં આવી છે। ડીસામાં આ યોજના માટે 13 કરોડની ગ્રાન્ટ મળી છે, જે અંતર્ગત ડીસા શહેરમાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા ભર ચોમાસે ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરવામાં આવતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ડીસાના સ્પોર્ટ્સ ક્લબથી શિવનગર 4 રસ્તા સુધી ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરી છે, જેમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી બહાર આવી છે। સ્પોર્ટ્સ ક્લબથી શિવનગર જવાના રસ્તે તેમજ હાઈવે પર મુખ્ય માર્ગથી જ્યાં રોજના હજારો વાહનોની અવરજવર રહે છે ત્યાં આ ગટરની કામગીરી શરૂ કરી હોવાથી વાહનોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિક લોકો પણ રોષે ભરાયા છે। ભૂગર્ભ ગટરની કામગીરી શરૂ કરી છે છતાં પણ ત્યાંના અવરજવર રસ્તા પર કોઈ બાયપાસ કે કોઈ રસ્તો બંધ છે તેવા બોર્ડ પણ મારવામાં આવ્યા નથી, જેથી વાહન ચાલકોને રિટર્ન ફરવું પડે છે। આ ભૂગર્ભ ગટરની કામગીરીમાં પાણીની લાઈનો અને બીએસએનએલના વાયરો પણ તોડી પાડવામાં આવ્યા છે। ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર દ્વારા સરકારના ટેન્ડરોનો ઉલ્લંઘન કરી રહ્યા છે અને સરકારના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે। આ શરતોનું ઉલ્લંઘન કરવા બદલ રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું સ્થાનિક લોકોની માંગ છે। ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલધારી સમાજ દ્વારા ગુજરાતમાં ગાય તસ્કરી ગૌ હત્યા મુદ્દે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલધારી સમાજ દ્વારા ગૌ હત્યા અને ગાયની તસ્કરી રોકવા માટે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। તાત્કાલિક અસરથી ગૌ હત્યા અને ગૌ તસ્કરી રોકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી। માલધારી સમાજ દ્વારા દરેક તાલુકામાં કમિટીની રચના કરીને ગૌચર સેલ મુદ્દે માલધારી સમાજને સ્થાન આપવાની માંગ કરવામાં આવી હતી તથા ગૌચરની જમીનમાં દબાણો દૂર કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે। જો સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો માલધારી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 24 ઓગસ્ટના રોજ નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી। પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। સભાખંડમાં ચૂંટાયેલા તમામે તમામ 24 કોર્પોરેટરો હાજર રહ્યા હતા। પ્રાંતિજ નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન કાર્યરત છે, ત્યારે 2.5 વર્ષ માટે નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાના 2 પ્રતિનિધિઓ વાસુદેવભાઈ રાવલ તેમજ બિપિનભાઈ ઓઝા પાર્ટીનું મેન્ડેટ લઈને આવ્યા હતા। પ્રાંત અધિકારી સોનલબા પટેરિયાની ઉપસ્થિતિમાં આ બંને મેન્ડેટમાં દર્શાવેલા નામો પ્રમાણે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ એમ માત્ર 2 ફોર્મ ઉમેદવારી માટે ભરવામાં આવ્યા હતા। અન્ય કોઈએ ઉમેદવારી ન કરતા પ્રાંત અધિકારીએ પ્રમુખ તરીકે દીપક કુમાર હસમુખલાલ કડિયા તેમજ ઉપપ્રમુખ તરીકે જગદીશ કુમાર લંચુમર કિમતાણીના નામો જાહેર કરવામાં આવ્યા હતા। આ બંને સભ્યોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે પાલિકાના કોર્પોરેટરોએ પાટલી થપથપાવીને પાર્ટીના આદેશને શિરોમાન્ય ગણ્યા હતા। આમ પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ તથા અટકળોનો અંત આવ્યો હતો। પ્રતિભા ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। ભારતીય જનતા પાર્ટી તથા પ્રાંતિજ નગરપાલિકાના ચૂંટાયેલા બીજેપીના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓએ અમારી પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ ચૂંટણી કરી અમને વિજયી થવા બદલ સૌનો આભાર માનું છું અને હવે પછી નવા આગામી વર્ષોમાં અમો નિષ્ઠાપૂર્વક કામકાજ કરીશું અને ખાતરી આપીએ છીએ, કામકાજ કરવાની ખાતરી આપીએ છીએ। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે,
તારીખ 23-8-2020 ને રવિવારના રોજ લગભગ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહન ચાલકોને અવર જવર કરવામાં મુશ્કેલી ભોગવવી પડે છે. લલિત ડામોર સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ઈડર નગરપાલિકાની પ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટણી પ્રાંત અધિકારી અને હોદ્દેદારોની હાજરીમાં યોજવામાં આવી હતી. ભારે રસાકસી બાદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીમાં ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે જયસિંહ તંવર અને ઉપપ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન ભાવસાર ચૂંટાયા હતા. ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખને હોદ્દેદારોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે પ્રમુખ તથા ઉપપ્રમુખે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ રેલ નદીમાં બીજી વાર નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ રેલ નદીમાં ઉપરવાસમાં વરસાદ થવાથી ખેતરો અને ચેકડેમોનું પાણી બીજી વાર આવ્યું છે. રેલ નદીમાં પ્રમાણસર પાણી હોવા છતાં બીજી વાર નવા નીર આવતા નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. 2017માં રેલ નદીએ વિનાશ વેર્યો હતો, જેથી સ્થાનિક તંત્ર વધુ એલર્ટ છે. જ્યારે રેલ નદીમાં બીજી વાર નવા નીર આવતા નદીને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ મુલોજ નજીક ચેકડેમમાં એક વ્યક્તિ ડૂબ્યો હોવાની ઘટના તારીખ 23-8-2020 રવિવારના રોજ સાંજે સામે આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ મુલોજ નજીકના ચેકડેમમાં તારીખ 23-8-2020 રવિવારના રોજ એક વ્યક્તિ ડૂબી ગયો હતો તથા તેની સાથે અન્ય 2 વ્યક્તિઓ પણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટના બનતા સ્થાનિકો દ્વારા મામલતદાર PDO અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અન્ય 2 વ્યક્તિઓ ડરના કારણે ભાગી ગઈ હશે, જ્યારે ડૂબી ગયેલ વ્યક્તિની શોધખોળ ચાલુ કરાવી હતી. હજુ પણ એ વ્યક્તિની શોધખોળ ચાલુ છે. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ધાણા ગામે રહેતો દાઉદ કરીમભાઈ મુસ્લાએ પોતાના મળતિયા અધિકારીઓને રહેમ નજરથી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવે છે. જોઈએ એક અહેવાલ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ધાણા ગામે રહેતો દાઉદ કરીમભાઈ મુસ્લા, જે પોતાના મળતિયા અધિકારીઓને રહેમ નજરથી અને મળતિયા અધિકારીઓની મહેરબાની સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી પોતે કરોડો રૂપિયાની મિલકત વસાવી છે. દાઉદ મુસ્લા, જે દલાલીનું કામ કરે છે, સરકાર દ્વારા દેશવાસીઓને વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં મકાન સહાય, શૌચાલય સહાય સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આ સુવિધાનો લાભ લઈ આ દલાલ દાઉદ બહુ મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. દલાલ દાઉદ, જે લોકો પાસેથી ડોક્યુમેન્ટ ઉઘરાવી પોતાના મળતિયા અધિકારીઓ સાથે મળીને મકાન પાસ કરાવે છે અને જે પણ રકમ અરજદારોને પાસ થાય તેમાંથી તે દલાલી પેટે 50% રકમ પડાવી લે છે, તો બીજી તરફ મોટાભાગના અરજદારોએ દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીઓની મહેરબાનીથી મકાન પણ બનાવ્યા નથી, છતાં પણ સરકાર તરફથી પૂરેપૂરી સહાય ચૂકવાઈ ગઈ છે. દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીઓએ લોકોને ખાતરી પણ આપી છે કે તમારે મકાન ન બનાવવું, તમારા મકાનની કોઈ પણ ચકાસણી કરવામાં નહીં આવે. ધાણા ગામના પૂર્વ સરપંચના પુત્રએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીઓ અરજદારો માટે સ્કીમ મૂકે છે. જો કોઈ પણ પૈસાદાર વ્યક્તિએ સરકારી આવાસ યોજના અંતર્ગત મકાન પાસ કરાવવું હોય તો તેને દલાલી પેટે 80,000 રૂપિયા આપવાના હોય છે, અને જો કોઈ સાચો અરજદાર કે જેને ખરેખર રહેવા માટે મકાન નથી અને મકાનની જરૂર છે તેવા અરજદારોને મકાન પાસ કરવું હોય તો તેને દલાલી પેટે ₹40,000 આપવાના રહે છે. આ દલાલ દાઉદે આવા તો અનેક અરજદારો પાસેથી દલાલી પેટે કરોડો રૂપિયા ઉઘરાવી પોતે કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી છે.
સામાન્ય હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતો દાઉદ મુસલા આજે લાખો રૂપિયાના બંગલા સહિત મોંઘી દાટ જમીન પણ ખરીદીને કરોડપતિ બન્યો છે. ઇન્કમ ટેક્સ દ્વારા પણ જો આની ઉલટ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. લોકોને સાચા મકાન સહાય જરૂર છે, તેવા લોકોને સહાય ન મળતા ગરીબ અને ભોળી પ્રજા આજે પણ સરકાર પાસે મકાન સહાય માટે વિનંતી કરે છે. ગરીબ અને ભોળા લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને કોઈ મકાન સહાય લેવા દેતું નથી. જે લોકો પૈસાદાર હોય છે તેને મકાન સહાય મળે છે અને જો મકાન પાસ કરાવવું હોય તો પૈસા આપવા પડે છે અને અમારી પાસે પૈસા ન હોવાથી કોઈ સાંભળતું નથી. ત્યારે હવે તમે પણ સાંભળો કે લોકો શું કહે છે. અમારા ઘાણા ગામના દાઉદભાઈ કરીમભાઈ મુસલા, ઘાણા ગામ તાલુકો લાખણી જિલ્લા બનાસકાંઠાના રહે છે. અમારા ગામમાં મિશન મંગલા યોજનામાં ખોટું કામ કરેલ છે. એમને શૌચાલય બનાવેલા છે, એક એક વ્યક્તિને બબે વખત શૌચાલય બનાવેલા છે અને સાઈડ ઉપર શૌચાલય એક પણ બનાવેલો નથી. એવો લાખો રૂપિયાનો આ લોકોએ કુંભોડ કરેલું છે. એમના તાલુકા પંચાયતના અધિકારી, ગામના સરપંચ, તલાટી, મળતિયા ભેગા થઈ અને લાખો રૂપિયાનું કુંભોડ કરેલું છે. અને આ લોકો નરેગા યોજનાની અંદર પણ ખોટા માસ્ટર બનાવીને ખોટું કામ કરેલું છે. અને દાઉદભાઈએ પંડિત દીનદયાલય હોય, ઇન્દિરા આવાસ હોય, સરદાર આવાસ હોય, પંડિત ભાઈ પ્રધાનમંત્રી આવાસમાં ખૂબ મોટું એક પણ મકાન અમારા ગામમાં બનાવેલું નથી અને પૈસાનું ચૂકવણું કરેલ છે. એમના મળતિયાઓને ભેગા થયા, તાલુકા વિકાસ અધિકારી હોય કે એમના કોઈ મળતિયા અધિકારીઓ મળી અને શોર્ટગોટ કરીને એક એક ઓરડે 60-60 હજાર રૂપિયા ખેડૂતો પાસેથી, ગરીબ પાસેથી લીધેલા છે. અમે સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજનાની DDO સાહેબને અરજી કરેલી કે અગાઉ અમારા ગામની અંદર પૈસેદાર ગાડીઓવાળાને બધાનો સર્વે કરેલ છે અને DDO સાહેબને અરજી કરેલ છે અને એની તપાસ ચાલુ છે. અને અમારા ગામમાં જે શૌચાલય બનાવેલા છે એ શૌચાલય બનાવેલા છે પણ ગૌચરમાં બનાવેલા છે અને એ શૌચાલયનો કોઈ ઉપયોગ થતો નથી. એમને એમ પડ્યો છે ખાલી એ કોન્ટ્રાક્ટરને સરપંચને તલાટી, સરપંચનો ભત્રીજો છે કોન્ટ્રાક્ટર, ગૌચરમાં બનાવીને એના પૈસાનો ચૂકવણો સાહેબ વારંવાર થઈ ગયું છે. વારંવાર અમે રજૂઆત કરતા પણ આ લોકો કોઈ ઉભરતા નથી. સરકારના પૈસા ગેરમાર્ગે વપરાય છે અને ગેરમાર્ગે વપરવા માટે સરપંચને કશું ખબર પડતી છે નહીં. તલાટી, સરપંચ અને પંચાયતના સભ્યો આ લોકોને કોઈ બારંબાર કોન્ટ્રાક્ટરને સરપંચને અને સરપંચને ભત્રીજો બારંબાર ગૌચરમાં બનાવીને પૈસા ઉપાડી નાખે છે. એની પણ સરકારને નોટ લેવી અને તપાસ કરવી એ અમારી વિનંતી છે. અમારી ગરીબને કોઈ સહાય પણ આ ઘાણા ગામની અંદર કોઈ લેવા દેતા નથી. ઓરડા કે કોઈ બી લેવા દેતા નથી. ટ્રેક્ટરવાળા ગાડીઓવાળાને મળે છે અને અમને કોઈ હાલવા દેતા નથી. અમારા પાસે પૈસા નથી. અમારા પાસે 2-2 હજાર રૂપિયા માગે અને ફોર્મ તૈયાર કરાવે તો અમારું ફોર્મ આગળ મળતા નથી. ઘાણા ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ બાબતે અમે બનાસકાંઠા જિલ્લાના DDOને પણ રજૂઆત કરી છે અને તેની તપાસ પણ શરૂ કરી છે. પરંતુ ઘાણા ગામમાં ગૌચરની જગ્યામાં અને ઉપયોગ ન આવે તેવી જગ્યામાં ખોટા શૌચાલય બનાવી સરકારી ગ્રાન્ટનું નુકસાન કર્યું છે. દલાલ દાઉદે પોતાના મળતિયા અધિકારીઓની મહેરબાનીથી એક પોતાનું જ નામનું મિશન મંગલમનું સખી મંડળ બનાવ્યું છે. આ સખી મંડળમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દાઉદ મુસલા ચાંગ કરી ગયો છે. સખી મંડળ દ્વારા જે લોકોએ શૌચાલય બનાવ્યા નથી તેવા લોકોને પણ સહાય ચૂકવી છે. તો કેટલીક જગ્યાએ એક જ અરજદારને 2-3 વખત સહાય ચૂકવી છે. તો કેટલીક જગ્યાએ એવા પણ બનાવો સામે આવ્યા છે કે અરજદારને ખબર પણ નથી હોતી અને અરજદારના નામે દાઉદના પૈસા ઉપાડી લીધા હતા. મકાન સહાયના પણ કેટલાક ચેકો દાઉદના અરજદારના ખાતામાં જમા કરાવવાના બદલે ડાયરેક્ટ પોતાના ખાતામાં જમા કરાવી સરકારના પૈસાનું કૌભાંડ આચ્યું છે. જ્યારે પણ સરકાર દ્વારા મકાન સહાયનું ચૂકવણું કરવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટ અરજદારના આપવાના હોય છે. તેની જગ્યાએ તે પોતે જ અરજદાર બની ડોક્યુમેન્ટ આપી સહાય પોતાના ખાતામાં જમા કરાવે છે. સમગ્ર બાબતને મીડિયા દ્વારા ઉજાગર કરતા જિલ્લાના તમામ અધિકારીઓએ આ દલાલ દાઉદ જિલ્લાની પોતાની કચેરીમાં આપવા પર રોક લગાવી હતી. પરંતુ છેલ્લા 2-3 માસથી લોકડાઉનનો સહારો લઈ દાઉદ ફરીથી પોતાની દલાલી શરૂ કરી દીધી છે અને લોકોને મકાન પાસ કરાવવા માટે કાર્યરત બન્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ બાબતે તપાસ કરાવે અને દલાલ દાઉદનો ભ્રષ્ટાચાર બહાર લાવે તેવી લોકોની માંગ ઉઠી છે. ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા ખાતે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપની સભા છીનવાઈ જતા ભાજપમાં ગમગીન છવાઈ ગઈ હતી. ખેડબ્રહ્મા વિભાગના પ્રાંત અધિકારી
હાર્દયુશાની અધ્યક્ષતામાં તારીખ 24/8/2020 ના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લઈને કોંગ્રેસના સાગરભાઈ પટેલ પ્રમુખ તરીકે અને જિજ્ઞેશ જોશી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા, એટલે કોંગ્રેસના કાર્યકરો અને ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ પાસેથી સત્તા સરકી જતા ભાજપમાં ગમગીની છવાઈ ગઈ હતી. ખેડબ્રહ્મા નગરપાલિકાના 7 વોર્ડની સામાન્ય ચૂંટણી તારીખ 16/2018 ના રોજ યોજાઈ હતી, પણ નસીબ જોગે ભાજપ કોંગ્રેસને 14 બેઠકો મળતા ટાઈ પડી હતી. ચૂંટણી સમય દરમિયાન રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા તથા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાંથી પ્રમુખના દાવેદાર એવા અરવિંદભાઈ ઠક્કર અને ઉપપ્રમુખના દાવેદાર મધુબેન પટેલના મેન્ડેટ આવ્યા હતા, પણ તેમનું જાદુ ચાલ્યું નહીં કે પછી આંતરિક જૂથબંધી સપાટી ઉપર આવી, તે તો હવે સમય જ બતાવશે. ભરત ચૌહાણ સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા. ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા આંચકીને આજે કોંગ્રેસે સત્તા મેળવીને નગરપાલિકા બનાવી છે, અને આની સાથેને સાથે જે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ જે વહીવટ કર્યો હતો એ વહીવટ જે ખેડબ્રહ્માને નગરજનોને ગમે ન હતો અને એ પાર્ટીની અંદર પક્ષની અંદર મોટા ભાગલા પડ્યા હતા, ત્યારે આજે કોંગ્રેસની નગરપાલિકા જ્યારે બની છે